હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું લસણિયા ગાજર, જેને ઇન્સ્ટન્ટ ગાજરનું અથાણું પણ કહે છે. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા ગાજરને આ રીતે કટ કરી લીધા છે. તો અહીંયા મેં એકદમ જે દેશી ગાજર આવે છે એ લીધા છે, તમે કોઈ પણ લઈ શકો છો. તો ગાજરને અહીંયા કટ કરી લીધા પછી આપણે એક વાસણની અંદર કાઢી લેશું, કેમ કે એની અંદર આપણે બધા મસાલાઓ ઉમેરવાના છે. એટલા માટે આ લસણિયા ગાજર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર આ રીતે ઘરે ચોક્કસ બનાવજો. તો મેં અહીંયા 2 ચમચી જેટલું સિંગ તેલ ઉમેર્યું છે. તમે સિંગ તેલની બદલે કોઈ પણ લઈ શકો છો, પણ સિંગ તેલથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા પછી 1 ચમચી જેટલી લસણવાળી ચટણી ઉમેરીશું. લસણવાળી ચટણીની રેસીપી તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મેં અહીંયા 1/2 ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે. ગરમ મસાલો ઓપ્શનલ છે, જો તમને ભાવે તો નાખી શકો, બાકી તમે એને અવોઇડ પણ કરી શકો છો. બધી જ વસ્તુ ઉમેર્યા પછી આપણે સરખી રીતે એને મિક્સ કરી લેશું. આ લસણિયા ગાજર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જલ્દીથી પણ બની જાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો, બહુ જ આસાનીથી ઘરે બની જાય છે. બસ હવે આપણે અહીંયા ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરીશું અને અહીંયા લસણિયા ગાજર બનીને તૈયાર છે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો કેવી લાગી આજની રેસીપી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો, અને જો કોઈ રેસીપી માટે તમારું સજેશન હોય તો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો, હું એ રેસીપી બનાવવાની ચોક્કસથી ટ્રાય કરીશ. તો અહીંયા તૈયાર છે લસણિયા ગાજર, છે ને એકદમ આસાન રેસીપી. તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.